भरती कुल रकम ની રીત तो विद्यार्थी मित्रों અહીં આ રીત માં આપણે એક વસ્તુ ને ધ્યાન માં રાખવાનું છે સૌ પ્રથમ હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે આ નોટ તમે આ નોંધ કરી લ્યો હંમેશા દરેક ભાગીદાર નો નફા નુકસાન પ્રમાણ અને મૂડી નું પ્રમાણ અલગ અલગ હોય છે વિદ્યાર્થી મિત્રો જે ભાગીદારો ભાગીદારી પેઢીમાં મૂડી લાવે છે ઈ એનું પ્રમાણ અને નફા નુકસાન નું પ્રમાણ બે અલગ અલગ હોય છે કેમ કે મેઈન આ પોઈન્ટ એટલે ડિસ્કસ કરવા જઈ રહ્યો છું કે આ રીતમાં આ જે પોઈન્ટ છે ઈ તમારે ખાસ યાદ રાખવાનું છે મૂડીની પ્રમાણ અને નફા નુકસાન નું પ્રમાણ બંને અલગ અલગ હોય છે ઈ એક વસ્તુ તમારે મગજમાં રાખવાની છે તો હવે અત્યારે આપણે નવી રીતમાં જઈ રહ્યા છીએ તો જોઈ આ રીત વિદ્યાર્થી મિત્રો અહીં તમને રીતનું નામ છે ભાગીદારને મળતી કુલ રકમ તો સૌપ્રથમ આપણે રકમ સમજીએ કે રકમ કેવી રીતની હોય છે ઈ રકમમાં કઈ કઈ વસ્તુને આપણે ધ્યાનમાં રાખવાની છે વિદ્યાર્થી મિત્રો અહીં આ એક રકમ આપી છે રીના અને દિવ્યા એક પેઢીના ભાગીદારો છે અહીં રકમમાં એમ આપવામાં આવ્યું છે કે રીના નામનો એક ભાગીદાર છે અને દિવ્યા નામનો એક ભાગીદાર છે બંને ભેગા મળીને એક ભાગીદારી પેઢી ચલાવી રહ્યા છે તેમની મૂડીનું પ્રમાણ 3:2 છે વિદ્યાર્થી મિત્રો પહેલા જ મેં તમને વાત કરી અહીં મૂડીનું પ્રમાણ અને નફા નુકસાનનું પ્રમાણ બંને અલગ અલગ છે ધ્યાનમાં રાખવાનું છે તો અહીં આપણે આપ્યું છે મૂડીનું પ્રમાણ 3:2 બરોબર રીનાને તેનું કમિશન બાદ કર્યા પછી ના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે રીના નામના ભાગીદારને કમિશન આપવાનું છે હવે એક નાનું એવું એક સેન્ટેન્સ યાદ રાખવાનું છે કમિશનનું કમિશન તો એની માટે આપણે એક નાનું એવું સૂત્ર યાદ રાખવાનું છે જે તમારે ઇઝીલી યાદ રહેશે તો અહીં આપણે યાદ રાખવાનું છે કે રીના નામનો ભાગીદાર છે એને આપણે કમિશન ઉપર કમિશન આપવાનું છે કેટલા ટકા 8% બરાબર તો રીના નામના ભાગીદારને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે જો વર્ષના અંતે પેઢીનો નફો 96,876 હોય તો ભાગીદાર રીનાને કુલ કેટલી રકમ મળે અહીં તમને ભાગીદારને મળતી કુલ રકમ ગણવાનું કીધું છે એ એક પણ ખાસ ધ્યાન રાખવાનું છે કેમ કે ઘણી વખત વિદ્યાર્થીઓ ખાલી ફક્ત કમિશનની ગણતરી કરીને આવી જાય છે એની હિસાબે પૂરેપૂરા માર્ક્સ આવવાની શક્યતા રહેતી નથી અને આ દાખલામાં આપણે આ જે આખો દાખલો છે એને 3 ભાગમાં વહેંચવાનો છે ને આ 3 ભાગ એવી રીતે પ્રેઝન્ટ કરવાના છે જેથી કરીને તમારો 3-3 માર્ક્સ ઈઝીલી આવી જાય બરાબર તો સૌ પ્રથમ અહીંયા આપણે કીધું છે કે મૂડીનું પ્રમાણ 3:2 છે બીજું એમ કીધું છે કે રીના નામના ભાગીદારને આપણે 8% કમિશન આપવાનું છે અને ત્રીજું કીધું છે પેઢીનો નફો કેટલો આપ્યો છે 96,876 આપેલો છે તો તમે જોઈ શકો છો અહીંયા તમને પૂરી રકમ આપી છે જે તમે પહેલા વ્યવસ્થિત રીતે તમારી ફેસબુકમાં ઉતારી લેજો બરાબર અહીંયા શાંતિથી તમે જોઈ શકો છો ને તમે વ્યવસ્થિત પહેલા દાખલા ભણતા પહેલા તમારી જે રકમ છે એને તમારી ફેસબુકમાં ઉતારી લો તો હવે વિદ્યાર્થી મિત્રો એની ગણતરી આપણે કઈ રીતે કરવાની છે એને હું સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ બરાબર તો અહીં આપણે પહેલા ભાગીદાર રીના જે ભાગીદાર છે એને આપણે કમિશન ની રકમ આપવાની છે તો એની માટે એક સૂત્ર છે રીનાનું કમિશન એટલે કે ભાગીદારનું કમિશન બરાબર નફાની રકમ એટલે કે ભાગીદારી પેઢીનો જે નફો છે એની રકમ બરાબર ભાગીદારી પેઢીના નફાની કુલ રકમ ગુણ્યા કમિશનના ટકા એટલે કમિશનના ટકાવારી આપણને અહીંયા ઓલરેડી આપી છે 8% બરાબર તો 8% અહીંયા લેવાના છે અને નીચે લેવાનું છે 100 જો હંમેશા કોઈ પણ જે કમિશન હોય હંમેશા 100 માં હોય છે એટલે 8/100 તો આપણે લેવાના જ છે ને પ્લસ એમાં 8 જે કમિશન 8 એટલે કે ફરીથી આપણે એમાં 8 પ્લસ કરવાના રહેશે
તો મહેરબાની કરીને વ્યવસ્થિત રીતે પેલા સૂત્ર કઈ રીતનું છે એ આપણે સમજવાનું છે. તો નફાની રકમ ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 પ્લસ કમિશનના ટકા, બરાબર. તો આ સાદું અને સિમ્પલ એક સૂત્ર છે જેને હવે આપણે રકમમાં રૂપાંતરિત કરીશું. હવે અહીંયા આપણે નફાની રકમ કીધી છે જે ઓલરેડી તમને રકમમાં આપેલી છે. નફો આપેલો છે 96,876 રૂપિયા. તો અહીંયા પેલા રકમ નફાની રકમ લેશું, ત્યારબાદ ગુણ્યા કમિશનના ટકા કેટલા છે 8, તો 8 લેશું, છેદમાં 100 પ્લસ કમિશનના ટકા એટલે 100 પ્લસ 8 એટલે 108 થશે. તો અહીંયા આપણે 108 લીધા. તો હવે આ તમારા કેલ્ક્યુલેટરમાં આ પ્રમાણે ગણતરી કરો તો અહીં ભાગીદારનું કમિશન 7,176 રૂપિયા આવશે, જે તમારું દાખલાનું પહેલું સ્ટેપ ગણાશે. જો તમે બોર્ડની એક્ઝામમાં અહીંયા સુધીનો દાખલો ગણો તો તમને એક માર્ક મળવા પાત્ર થશે. તો અહીંયા આપણે સૌ પ્રથમ મળ્યું ભાગીદારનું કમિશન, બરોબર. તો ભાગીદારનું કમિશન આપણને મળ્યું છે 7,176 રૂપિયા. અહીંયા આપણને ભાગીદાર રીનાનું કુલ રકમ ગોતવાનું કીધું છે એટલે આપણે ભાગીદાર રીનાનું કમિશન ગોત્યું. હવે ત્યારબાદ આપણે ઈ કમિશન ગણ્યા પછી નફો ગોતશું. તો નફો કેવી રીતે ગોતો એનું પણ એક સૂત્ર છે, તો એ પણ જોશું. હવે મિત્રો, આપણો નફો કુલ હતો 96,876 રૂપિયા, જે આપણને પહેલા ઓલરેડી આપેલો હતો. હવે એમાંથી આપણે રીના નામના ભાગીદારને 871,076 રૂપિયા આપી દીધા. જો વિદ્યાર્થી મિત્રો, આપણો કુલ નફો 96,876 હતો એમાંથી 7,176 આપી દીધા, તો ત્યારબાદ નો જે નફો વધે એ આપણે લેવો પડે. તો અહીં કમિશન બાદનો નફો એટલે કમિશન જે આવ્યું છે એ બાદ કર્યા પછીનો કેટલો નફો મળે છે, તો એ રીતે જોઈ તો કુલ નફો આપણા 96,876 રૂપિયા માઇનસ કમિશન કેટલું આવ્યું 71,076. તો એ બાદ કરો તો કમિશન બાદ કર્યા પછીનો નફો આપણને મળે છે 89,700. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને કમિશન બાદ પછીનો નફો મળે 89,700. હવે મેં તમને જે પહેલા વાત કરી એ પ્રમાણે કે અહીંયા ભાગીદારના નફા નુકસાનનો પ્રમાણની કોઈ ઉલ્લેખ થયો નથી. જો ભાગીદારી કરારમાં એક જોગવાઈ આપેલી છે, જો ભાગીદારો વચ્ચે નફા નુકસાનનો પ્રમાણ કોઈ વાત થઈ ન હોય, કોઈ એવી જોગવાઈ કરવામાં ન હોય, તો બંને ભાગીદારો વચ્ચે સરખે હિસ્સે નફો નુકસાન વેચવો પડે. તો અહીં આપણને ભાગીદારો નફા નુકસાનનો પ્રમાણ આપ્યું નથી એટલે આપણે એવું સમજશું કે બંને ભાગીદારો સરખે હિસ્સે નફો નુકસાન વેચે છે. તો અહીં ઈ જે નફો નુકસાન વેચાણની ગણતરી અહીંયા મેં તમને દર્શાવી છે, તો અહીં આપણે બે ભાગીદાર છે, રીના અને દિવ્યા. તો બંને સરખે હિસ્સે એટલે કે 1:1, બરાબર, 1:1. તો હવે ઈ આપણે નફો નુકસાન વેચવો હોય તો 1:1 કેટલા થાય, બંને 2 થાય. તો હવે રીનાના એટલે રીનાનો ભાગ કેટલો છે 1, 1/2 કુલ પ્રમાણ કેટલું 2, તો 1/2 અને દિવ્યાનો પણ 1/2, આવી રીતે પ્રમાણ આવશે. હવે અહીંયા આપણે રીનાનો નફો ગોતવાનો છે. તો કુલ નફો કમિશન બાદ કર્યા પછીનો નફો આપણને મળ્યો 89,700. તો 89,700 ના આપણે આમ જોઈએ તો સરખા બે ભાગ કરીએ તો રીનાના ભાગે 44,350 નફો આવે. તો અહીં રીનાનો પેલા કમિશન મળ્યું 71,076 રૂપિયા, ત્યારબાદ રીનાના ભાગે નફો કમિશન બાદ કર્યા પછી નફો આવ્યો 44,350. તો બંને રીનાના ભાગે મળતો નફો છે. હવે આપણને અહીંયા કુલ રકમ કીધી છે, તો આપણે નફો પ્લસ કમિશન બંને ભેગા કરીએ ત્યારે રીનાને કુલ રકમ મળે, બરાબર. તો હવે પછીનું ત્રીજું અને છેલ્લું સ્ટેપ, તો રીનાને મળતી કુલ રકમ બરાબર નફો પ્લસ કમિશન. તો અહીંયા નફો કેટલો મળ્યો 44,350 પ્લસ 71,076 રૂપિયા, બંનેનો સરવાળો કરો તો 52,026 રૂપિયે પૂરેપૂરા ભાગીદાર રીનાને મળવા પાત્ર છે. તો અહીં આ રીતમાં તમારે જુદા જુદા 3 સ્ટેપમાં આખો દાખલો વેચવાનો છે અને સાદી અને સિમ્પલ રીતે સમજવાનું છે. સૌથી પહેલા રકમ સમજવાની અને રકમ સમજ્યા પછી
જુદા જુદા ત્રણ સ્ટેપમાં તમારે દાખલો કરવાનો રહેશે. તો આ રીત પણ મોસ્ટ આઈમ્પીસી છે, તમારા બોર્ડની એક્ઝામમાં સેક્શન સીમાં 3 માર્ક્સમાં પૂછાય છે. તો આ રીતને લગતા દાખલા પણ આપણે વોટ્સઅપ ગ્રુપમાં એક્સરસાઇઝ તરીકે તમને આપીશ, અને જે કોઈને પ્રોબ્લેમ હોય તો ઇઝીલી તમે આપણો અમારો કોન્ટેક્ટ નંબર તમારી પાસે છે તે તો તમે કોન્ટેક્ટ કરીને તમારી પ્રોબ્લેમ સોલ્વ કરી શકો. તે મને ત્યાં સુધી સેફ રહો, સ્ટે રહો. થેન્ક યુ. કાપી નાખો, કાપી.